મહત્વના સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. એલઆરડી ભરતીને લઈને જે સમાચાર છે તે સામે આવ્યા. પીએસઆઈની ભરતીના નિયમો પણ બદલાશે. લેખિત તથા ફિઝિકલ ટેસ્ટમાં દરખમ ફેરફાર કરાશે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવી ભરતીના નિયમો જાહેર કરવાની છે. પીએસઆઈની ભરતીના નિયમમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પીએસઆઈની પરીક્ષાઓ છે એમાં એલઆરડીની જેમ વજનનો માપદંડ હટાવી દેવામાં આવશે. દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરાશે. વધુ અપડેટ્સ અને માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા સીધા જ લાઈવ જોડાયા છે. દીપક, જે પ્રમાણે પીએસઆઈની ભરતીમાં આ નિયમો છે એમાં ફેરફાર કરવામાં આવશે, એવા તો પીએસઆઈની ભરતીમાં કેવા કેવા નિયમો છે એમાં ફેરફાર કરવામાં આવશે, કેટલો ફાયદો, શું છે અપડેટ? ચોક્કસથી વિવેક, જે રીતે મહત્વનું છે કે જ્યારે એલઆરડીની પરીક્ષા છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યા ત્યારબાદ આજે એક મહત્વનો જે નિર્ણય છે તે જોવા મળી રહ્યો છે. ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈની કક્ષાના જે ઉમેદવારો છે તેની ભરતીની અંદર પણ અનેક ફેરફારો છે તે જોવા મળ્યા છે. આ પહેલાં જો વાત કરવામાં આવે તો બે દિવસ પૂર્વે જ એલઆરડીની ભરતીને લઈને જે નિર્ણયો છે તે બહાર આવ્યા હતા, જેની અંદર દોડના માર્ક્સ છે તે નહીં ગણાય તે નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો, સાથે જ અન્ય બાબત છે તે પણ જોવા મળી હતી. ત્યારે આજે ફરી એકવાર જે નિર્ણય છે તે જોવા મળી રહ્યો છે ભરતી બોર્ડ દ્વારા કે પીએસઆઈ કક્ષાના જે ઉમેદવારો છે તો તેઓને લઈને પણ આ નિર્ણય છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહત્વના નિર્ણયો છે તે જોવા મળી રહ્યા છે. સીધા જ જો વાત કરવામાં આવે તો વિવેક, આ ભરતીને લઈને જે મહત્વના બાબત છે તે પણ જોવા મળી છે. છેલ્લા અનેક સમયથી જે આ પરીક્ષાની રાહ જોતા જે ઉમેદવારો છે તેઓના માટે આ મહત્વના સમાચાર છે તે કહી શકાય છે, કારણ કે જે રીતે નિર્ણય છે તે આવ્યા છે અને તેને લઈને હાલ તો આ મહત્વના સમાચાર છે તે જોવા મળી રહ્યા છે. પીએસઆઈના છેલ્લા કેટલાક સમયથી જો વાત કરીએ તો પરીક્ષાની તૈયારી કરતા જે ઉમેદવારો છે તો તેઓને માટે આ મહત્વના સમાચાર છે જે જોવા મળી રહ્યા છે. એલઆરડી બાદ આ સૌથી મહત્વના સમાચાર છે તે જોવા મળી રહ્યા છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી છે અને તેને લઈને આ નિર્ણય છે તે જોવા મળી રહ્યો છે. જી વિવેક, લેખિત પરીક્ષાની ખાસ કરીને વાત કરવામાં આવે તો તમે જુઓ કે હમણાં એક નિવેદન સામે આવ્યું હતું, એમાં 200 માર્કનું પેપર લેવામાં આવશે અને જે પ્રમાણે એવા સમાચાર આવ્યા હતા, અને હવે જ્યારે પીએસઆઈની ભરતીની જ્યારે બાબત સામે આવી છે એમાં લેખિત પરીક્ષામાં એવું તો શું માળખું રહેશે જેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક સંતોષ જોવા મળશે? ચોક્કસથી વિવેક, હાલ જે રીતે મહત્વના સમાચાર છે તે જોવા મળી રહ્યા છે કે ભરતી બોર્ડ દ્વારા જે રીતે આ ટૂંક સમયની અંદર નવા નિયમો છે તેનો ફેરફાર કરવામાં આવશે અને તેનું નોટિફિકેશન છે તે પણ જાહેર કરવામાં આવશે. પરંતુ જે રીતે હાલ જે જોવા મળી રહ્યું છે કે તેના નિયમો છે તે સામાન્યપણે બદલાયા છે અને ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે તે માત્ર ક્વોલિફાઇડ પરીક્ષા જ હશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં પીએસઆઈની પરીક્ષા યોજાઈ હતી અને ત્યારબાદ હવે જે પરીક્ષા આવશે તે જેની અંદર ધરખમ ફેરફાર છે તે પણ જોવા મળી રહ્યા છે. હાલ તો આ ભરતી બોર્ડ દ્વારા તેના નોટિફિકેશન છે તે પણ જાહેર કરવામાં આવશે. ટૂંકમાં જો વાત કરવામાં આવે વિવેક, તો જે પરીક્ષાની પોલીસ ભરતીની પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો હતા તેઓના માટે બે મોટા સમાચાર, એટલે કે બે દિવસ પૂર્વે જે રીતે એલઆરડીની પરીક્ષાને લઈને જે નિર્ણય જોવા મળ્યો હતો અને ત્યારબાદ આજે જો વાત કરવામાં આવે તો જે પીએસઆઈની પરીક્ષા છે તેની ભરતીને લઈને આ મહત્વનો નિર્ણય છે તે કહી શકાય છે. જી વિવેક, દીપક, જાણકારી અને અપડેટ આપવા માટે તો બિલકુલ અમારા સંવાદદાતા દીપક મકવાણા લાઈવ જોડાયા હતા. એમણે સ્પષ્ટ જણાવ્યું કે ભરતીના જે નિયમો છે એમાં એક મહત્વના સમાચાર એટલા માટે છે કારણ કે દોડની વાત હોય કે પછી લેખિત પરીક્ષાની વાત હોય એમાં ધરખમ ફેરફાર થઈ શકે છે અને આગામી સમયમાં, એટલે કે ટૂંક સમયમાં તમે જુઓ કે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.